રાજસ્થાન પોલીસે બુધવારે નાકાબંધી દરમિયાન બે કારમાંથી 5 કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરી હતી. પોલીસે વાહનોમાંથી 4 લોકોની અટકાયત પણ કરી હતી. સિરોહી બુધવારે મોટી કાર્યવાહી કરતા જિલ્લાના આબુ રોડ રિકો પોલીસ સ્ટેશને 2 કારમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. જો કે હવે નોટોની ગણતરી ચાલી રહી છે. આ પછી કુલ રકમ વસૂલવામાં આવશે તે જાણી શકાશે. આ કેસમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. એસપી મમતા ગુપ્તાની સૂચના પર આબુ રોડ રિકોના SHO હરચંદ દેવાસીના નેતૃત્વમાં રાજસ્થાન ગુજરાત બોર્ડર પર માવલ ચોકી પર નાકાબંધી દરમિયાન 2 કારની તલાશી લેવામાં આવી. ત્યારબાદ સીટની નીચે કાગળમાં વિંટરાયેલા નોટોના બંડલ મળે છે. આટલી મોટી માત્રામાં નોટોના બંડલ મળ્યા બાદ પોલીસે બંને કારમાંથી 4 લોકોની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પર જ નોટો ગણવા માટે મશીનો મંગાવ્યા છે, જેના પરથી પૈસાની ગણતરી કરવામાં આવી રહી છે. સીઓ યોગેશ શર્મા, હરચંદ દેવાસી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પકડાયેલા આરોપીઓ હજુ સુધી પૈસા બાબતે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. માહિતીમાં એવી વાત સામે આવી છે કે આ પૈસા હવાલાના હોઈ શકે છે. જોધપુરથી આવકવેરા વિભાગની ટીમને બોલાવવામાં આવી છે. ત્યારબાદ આ મામલાની તપાસ કરીને ખુલાસો કરવામાં આવશે. 7 કલાક સુધી મતગણતરી ચાલુ. અત્યાર સુધીમાં 5 કરોડથી વધુની વસૂલાત. આબુ રોડ રિકો પોલીસ દ્વારા 2 કારમાંથી મળી આવેલી રોકડ રકમની ગણતરી 7 કલાક ચાલી રહી છે. સીઓ યોગેશ શર્માએ જણાવ્યું કે SP મમતા ગુપ્તાના નિર્દેશ પર ચેકિંગ દરમિયાન 2 કારમાંથી 5 કરોડથી વધુની રોકડ મળી આવી છે. પોલીસે કારમાંથી 4 આરોપીઓની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના રહેવાસી સાહિલ પ્રજાપતિ, પ્રવીણ રબારી, સગનલાલ પ્રજાપતિ અને દલારામ પ્રજાપતિનો સમાવેશ થાય છે. હજુ પણ રૂપિયાની ગણતરીમાં 1 કલાકથી વધુ સમય લાગી શકે છે. આ નાણાં હેન્ડઓવર દ્વારા ગુજરાત લઈ જવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.